તો તેમાં ચિત્રમાં શું બતાવ્યું
દેડકો કૂદકા મારે છે ત્યારબાદ નંબર 4 ગલુડિયું વિકાસ પામી ખાલી જગ્યા બને છે નંબર 4 ગલુડિયું વિકાસ પામી ખાલી જગ્યા બને છે તો બાળકો આપણે ઘમાં શું સમજ્યા હતા ઘ નંબર છે એમાં સમજ્યા હતા કે છોકરો વિકાસ પામી પુરુષ બને છે છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે પુત્ર વિકાસ ગલુડી વિકાસ પામી પુત્ર બને છે અને બે વિકાસ પામી છોડ બને છે તો ત્રીજા નંબરના ચિત્રમાં હતું ગલુડી વિકાસ પામી પુત્ર બને છે તો ચાર નંબરની ખાલી જગ્યામાં આવશે પુત્ર ત્યારબાદ ખાલી જગ્યા નંબર 5 ખાલી જગ્યાની જીવ છે બાળકો તો આમાં ક્યાંથી વસ્તુ બતાવી છે જે આપણે જોઈએ છે નિર્જીવ છે તો બી નિર્જીવ છે ના કેમ કે તે વિકાસ પામે છે કૂતરું પણ વિકાસ પામે છે છોકરી પણ વિકાસ પામે છે પછી દેડકો દેડકો પણ કૂદકા મારે છે એટલે એ પણ સજીવ છે પથ્થર પથ્થર હલનચલન નથી કરી શકતો તે વિકાસ પામતો નથી તો નિર્જીવ વસ્તુ શું છે પથ્થર તો પાંચ નંબરની ખાલી જગ્યામાં આવશે પથ્થર ખાલી જગ્યા નંબર 6 શું છે તુલસીનો છોડ ખાલી જગ્યા છે નો છોડ શું છે સજીવ છે કેમ કે આપણે ગમાં શું જોયું હતું વનસ્પતિનો છોડ અથવા તો પ્રાણીનો શું કહેવાય સજીવ કહેવાય તો તુલસીનો છોડ છે એ ઝૂંડામાં આવેલો છોડ જ કહેવાય ને તો એ શું છે સજીવ છે તો છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે સજીવ ત્યારબાદ નંબર 7 સાત નંબરમાં ખાલી જગ્યા વિકાસ પામી પુરુષ બને છે ખાલી જગ્યા વિકાસ પામી શું વિકાસ પામી પુરુષ બને છે તો છોકરો છોકરો વિકાસ પામી પુરુષ બને છે ગલુડિયું વિકાસ પામી પુત્ર બને છે એવી જ રીતે છોકરો વિકાસ પામી પુરુષ બને છે ખાલી જગ્યા નંબર 6 માં આવશે છોકરો ત્યારબાદ ખાલી જગ્યા નંબર 8 ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે ખાલી જગ્યા વિકાસ પામી સ્ત્રી બને છે બાળકો આપણે ઘરમાં જોયું હતું કે સજીવો વિકાસ પામે છે એમાં ત્રીજા બીજા નંબરના ચિત્રમાં બતાવ્યું હતું કે છોકરી વિકાસ પામી સ્ત્રી બને છે તો અહીંયા આવશે છોકરી આઠ નંબરની ખાલી જગ્યામાં આવશે છોકરી છોકરી વિકાસ પામે શું બને સ્ત્રી બને ત્યારબાદ ખાલી જગ્યા નંબર 9 ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે ખાલી જગ્યા વિકાસ પામી છોડ બને છે શું વાગીએ તો છોડ થાય તો નવ નંબરની ખાલી જગ્યામાં આવશે બીજ બીજ હોય એ વાગીએ તો શું બને તેનો છોડ બને એ વિકાસ પામે તો નવ નંબરની ખાલી જગ્યામાં આવશે
નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી છે નિર્જીવ વસ્તુઓનું લક્ષણ છે નિર્જીવ વસ્તુઓ વિકાસ પામતી નથી બાળકો ફરી એકવાર ખાલી જગ્યા સુધી જોઈ લઈએ તો પહેલી ખાલી જગ્યામાં આવશે ખોરા બીજી ખાલી જગ્યામાં આવશે પંખી ત્રીજી ખાલી જગ્યામાં આવશે દેડકો ચાર નંબરમાં આવશે કૂતરું પાંચ નંબરમાં પથ્થર છ નંબરમાં સજીવ નંબર સાતમાં છોકરો નંબર આઠમાં છોકરી નંબર નવમાં બી અને ખાલી જગ્યા નંબર દસમાં નિર્જીવ બાળકો તમારે દસ ખાલી જગ્યા છે એ પાઠ્ય પુસ્તકમાં ખાલી જગ્યા પૂરવાની છે અને રફબુકમાં દસે દસ ખાલી જગ્યા લખી પહેલા તો જેવી જ રીતે સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન લખેલો છે એ લખી લેવાનો અને મોઢે ખાલી જગ્યા પૂરવાની